કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે એનસીઆરટી ના એક્ઝામ્પલ જોઈએ. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. જો આપણે અત્યાર સુધીમાં શું જોઈ ગયા છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયાનો વેગ, એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું, એનું સૂત્ર આપણે મેળવ્યું છે. બીજા આપણે તેના વર્ગીકરણ જોયા હતા, અતિ ઝડપી પ્રક્રિયા, ધીમી પ્રક્રિયા અને મધ્યમ પ્રક્રિયા. હવે પ્રક્રિયાના વેગના પાછા બે પ્રકાર પડતા હતા. એક હતો સરેરાશ પ્રક્રિયા વેગ અને બીજું હતું ત્વરિત પ્રક્રિયા વેગ. એમાંથી આપણે એ કમ્પ્લીટ થઈ ગયું કે સરેરાશ પ્રક્રિયા વેગ એ કઈ રીતે મેળવી શકાય અને આલેખના સ્વરૂપમાં તેને આપણે કઈ રીતે દર્શાવી શકીએ. બરોબર, હવે આપણે આગળ વધીએ. જો કોઈ પણ પ્રક્રિયા હોય એનો વેગ બરાબર આપણે શું લખતા હતા, તો કે અંશમાં આવશે સાંદ્રતામાં થતો ફેરફાર અને સમયમાં થતો ફેરફાર. લખીએ, કોઈ પણ પ્રક્રિયાનો વેગ એટલે એકમ સમયમાં સાંદ્રતામાં થતા ફેરફારને એ પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રક્રિયાના વેગના બે પ્રકાર આપણે જોયા હતા, એક હતો સરેરાશ પ્રક્રિયા વેગ અને બીજો હતો ત્વરિત પ્રક્રિયા વેગ. બરોબર, આર એવરેજ અને આર ઇન્સ્ટન્ટ. સરેરાશ પ્રક્રિયા વેગ છે અહીંયા પ્લસ અથવા તો માઇનસ એ કોના આધારે નક્કી થશે, તો કે પ્રક્રિયામાં રહેલા ઘટકોના આધારે નક્કી થશે. ડેલ્ટા અહીંયા શું આવશે, તો કે જે ઘટક હશે એની સાંદ્રતા છેદમાં ડેલ્ટા ટી. આર ઇન્સ્ટન્ટ, બરોબર, આર ઇન્સ્ટન્ટ માટે આપણે શું લખશું, તો કે ડી અહીંયા જે હશે પ્રક્રિયક અથવા તો નિપજ તેની સાંદ્રતા અપોન ડીટી. આના રીતે આપણે દર્શાવીએ છીએ. અહીંયા જો પ્લસ માઇનસ નો અર્થ શું થાય કે પ્રક્રિયામાં જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો માઇનસ આવે અને સામે નિપજની સાંદ્રતા વધે એટલે આપણે પ્લસ નિશાની મૂકીએ છીએ. સેમ અહીંયા તેજ રીતે થશે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે એની આપણે માઇનસ આવશે અને નિપજ માટે હોય તો પ્લસ આવશે. એ તો અહીંયા પ્રક્રિયક છે કે નિપજ એના આધારે તમારે નક્કી કરવું પડે. હવે જે આપણે શરૂ કરશું, આર એવરેજ તો કમ્પ્લીટ થઈ ગયો, હવે આર ઇન્સ્ટન્ટ જોવાનો છે. બરોબર, આર ઇન્સ્ટન્ટ એટલે આપણે શું કહીએ છીએ, ત્વરિત પ્રક્રિયા વેગ. ત્વરિત પ્રક્રિયા વેગ એટલે શું, અહીંયા જો આર એવરેજ એટલે આપણે શું લેતા હતા, તો કે સમયનો એક ચોક્કસ ગાળો લેતા હતા. માનો કે કોઈ એક રિએક્શન છે એ 0 મિલિસેકન્ડ થી સ્ટાર્ટ થાય છે અને 20 મિલિસેકન્ડે પૂરી થાય છે, તો આ સમયનો એક ગાળો કહેવાય ડેલ્ટા ટી. કહેવાય પ્રક્રિયા પ્રારંભિક સમય આ છે, અંતિમ સમય આ છે, તો આ સમય દરમિયાન અથવા તો આ સમયના ગાળા દરમિયાન પ્રક્રિયાનો સરેરાશ વેગ મેળવો તો આપણે ડેલ્ટા ટી ની જરૂર પડે. પણ અહીંયા ડીટી નો મિનિંગ શું થાય, જો ડીટી નો મિનિંગ એવો છે કે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા શરૂ છે એમાં સમયનો એક ચોક્કસ એક એ પોઈન્ટ આપણને આપી દે કે આ સમયે તેનો વેગ શું. બરોબર, એક્ઝામ્પલ તરીકે માનો કે રિએક્શન આગળ વધે છે આ રીતે, અહીંયા આપણે મિનિટ આપી દઈએ, માનો કે 0, 10 મિનિટ, 15 મિનિટ, તો આપણને એમ કે છે કે એક્ઝેક્ટ અહીંયા 12મી મિનિટે અથવા તો 12મી સેકન્ડે પ્રક્રિયાનો વેગ શું. અહીંયા ગાળો નથી આપતા, એમ નથી કહેતા કે 10 થી 15 મિનિટ, પણ તમને એમ કે છે કે એક્ઝેક્ટ 12મી મિનિટે આ પ્રક્રિયાનો વેગ શું હોય, એટલે કે સમયનો એક ચોક્કસ તમને વેલ્યુ આપી દેશે કે આ સમયે પ્રક્રિયાનો વેગ શું હોય. બરોબર, જેને આપણે ત્વરિત પ્રક્રિયા વેગ કહીએ છીએ. બરોબર, સમયનો એક ચોક્કસ ભાગ, તો આપણે ત્વરિત પ્રક્રિયા માટે લખ્યું તેમ લખી શકાય કે સમયની કોઈ પણ ક્ષણે પ્રક્રિયાનો જે વેગ શોધીએ છીએ પ્રક્રિયાના વેગને ત્વરિત પ્રક્રિયા વેગ કહે છે. જેને આર ઇન્સ્ટન્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. શું કીધું, ત્વરિત પ્રક્રિયા વેગ એટલે કે સમયની કોઈ એક ક્ષણ લઈ લેવાની છે, સમયનો ગાળો લેવાનો નથી, માટે ડેલ્ટા ટી કેવો થઈ જાય, 0 થાય. બરોબર,
डेल्टा टी केवो थी जीरो थवानो छे। जो गाड़ो नहीं लेता तो डेल्टा टी केवो लेवो पड़े, जीरो लेवो पड़े। शा माटे? जो डेल्टा टी माटे आपणे एम कहता था कि कोई चोक्कस समय नो गाड़ो होय एने आपणे डेल्टा टी कहीए छे। पण अहींया समय नो गाड़ो नहीं, समय नी कोई एक क्षण आपेली छे। एक्जाम्पल तरीके एक्जेक्ट 12 मिनिट, तो आना माटे डेल्टा टी शुं? आमां प्रारंभिक अने अंतिम समय नथी आप्यो, खाली एम ज कीधुं के 12मी मिनिटे प्रक्रिया नो वेग शुं होय। तो अहींया T2 - P1 કઈ ગાળો તો આપ્યો નથી એટલે ઝીરો થઈ જાય। 10 થી 15 વચ્ચે આપ્યો હોય તો કહેવાય કે 15 માંથી 10 થાય એટલે 5 મિનિટ થાય, પણ અહીંયા તો એમ કીધું કે 12મી મિનિટે પ્રક્રિયાનો વેગ શું હોય, તો ડેલ્ટા ટી કેવો થઈ જાય? ઝીરો થાય। એનો અર્થ એવો થાય કે અહીંયા જે સમય મળે છે અતિ સૂક્ષ્મ મળે, બરોબર। સમયમાં ફેરફાર જોવા જઈએ તો અતિ સૂક્ષ્મ છે, તો ડેલ્ટા ટી એ ઝીરો લઈએ, જેમ ડીટી એ શું થઈ જશે? સૂક્ષ્મ સમયગાળો अथवा समय में थतो फेरफार केवो हशे? खूब ज सूक्ष्म हशे। तो तेने आपणे दर्शावनी रीत छे, जो आर इंस्टंट इज इक्वल टू प्रक्रियक माटे आपणे दर्शाव्यु, अथवा तो अहींया रिएक्शन लखी नाखी, जो आ प्रक्रिया माटे आपणे आर इंस्टंट मेळवो छे, प्रक्रियक ए माथी निपज बी मां रूपांतर थाय छे, तो आना माटे त्वरित प्रक्रिया वेगनुं समीकरण कई रीते लखाय? तो आर इंस्टंट इज इक्वल टू, हवे जो अहींया शुं आवशे? डेल्टा नहीं आवे, खास ध्यान रखो। इंस्टंट माटे शुं आवे? डीए बाय डीटी। पण हवे आपणने खबर छे के प्रक्रियक माथी ज्यारे निपज मां रूपांतर थाय, प्रक्रियक नी सांद्रता घटती जशे, निपज नी सांद्रता वधती जशे। प्रक्रियक नी सांद्रता घटे एटले प्रक्रियक नी सांद्रता मां थतो फेरफार ऋण आवे, बराबर। जो शुरुआत मां सांद्रता 5 मोलर होय तो आपणे आने आर वन कहीए, अने अंतिम सांद्रता मानो के अमुक समय पछी प्रक्रिया प्रक्रियक नी सांद्रता 2 मोलर थाय, तो R2 - R1 मेळवीए तो शुं थाय? 2 - 5 एटले -3। तो हवे तमने ख्याल आवो जोईए के समय साथे एटले के जेम प्रक्रिया में समय पसार थतो जाय तेम प्रक्रियक नी सांद्रता घटे छे, एटले केवी आवशे? एनी सांद्रता नो फेरफार माइनस मां। માટે આપણે જો પ્રક્રિયાના વેગ હોય કોઈ દિવસ માઇનસમાં ન હોય, પણ આ કિંમત માઇનસમાં આવે છે અને પ્લસમાં ફેરવા માટે અહીં આગળ આપણે માઇનસ લખવું પડે છે, બરોબર। તમને એમ વિચાર આવશે કે આ અહીંયા જે પ્રક્રિયક છે એની સાંદ્રતા માઇનસ આવે એટલે અહીંયા માઇનસ લખ્યો છે, એ તો અહીં માઇનસ આવવાનો છે, પણ આ વેગને આપણે પ્લસમાં ફેરવવા આગળ માઇનસ લખવું પડે। આગળ આપણે વધીએ। હવે આવી જ રીતે નિપજ ની વાત કરીએ, હવે તો તમને ખબર પડી ગઈ છે કે નિપજ ની સાંદ્રતા સમય સાથે વધવાની છે, બરોબર। જેમ સમય આગળ વધતો જાય તેમ પ્રક્રિયક ની સાંદ્રતા ધીરે ધીરે ઘટશે, સામે નિપજ ની સાંદ્રતા વધશે। તો તેના માટે આર ઇન્સ્ટન્ટ શું થાય? તો આ બધું બરાબર જ લખવાનું છે, બરોબર। તો અહીંયા પ્લસ આવશે ડીબી બાય ડીટી, બરોબર। તો આ થઈ ગયું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે જ્યારે ત્વરિત વેગ મેળવવો હોય તો એનું સમીકરણ, બરોબર। સાવ ઈઝી છે, અને આ ચેપ્ટરમાં આપણે સરેરાશ પ્રક્રિયા વેગ એટલા બધા મેળવવાના આવતા નથી, મોસ્ટ ઓફલી આપણે આર ઇન્સ્ટન્ટની વાત જ આવશે। કોઈ એક ચોક્કસ સમયે પ્રક્રિયાનો વેગ શું હોય તેવા ક્વેશ્ચન વધુ હશે, બરોબર। આગળ આપણે ક્વેશ્ચન જોઈ ગયા છીએ, આર એવરેજ વાળા જોયા છે, બરોબર। આર ઇન્સ્ટન્ટ વાળા મોસ્ટ ઓફલી આવશે। કોઈ પણ રિએક્શન છે એમાં કોઈ ચોક્કસ સમય તમને આપી દે ત્યારે તે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં શું ફેરફાર થાય છે તેવા ક્વેશ્ચન પૂછશે। અહીંયા ડેલ્ટા એ બરાબર તમે શું લખી શકો? હવે તો તમને આવડે છે કે અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા અપોન ડીટી। એવી જ રીતે ડેલ્ટા બી ડીબી બરાબર શું લખાય? તો કે B2 ની અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા અપોન ડીટી। આ તો તમને ખ્યાલ છે, બરોબર। હવે આ ત્વરિત વેગ એનું સમીકરણ તો મળી ગયું, હવે તેના આલેખ વિશેનો આપણે અભ્યાસ કરીએ। જેવી રીતે આપણે શું જોતા હતા, સરેરાશ વેગ માટે આલેખ જોયા હતા, એવી જ રીતે આપણે ત્વરિત વેગ માટે પણ આલેખ જોવાના છે। સરેરાશ વેગના આલેખ આવડશે, ત્વરિત વેગના આલેખ પણ તમને આવડી જશે। એક રિએક્શન આપણે લખી નાખીએ, જો પ્રક્રિયક છે આર, એમાંથી નિપજ બને છે પી, તો આના માટે આર ઇન્સ્ટન્ટ
શું લખાશે માઇનસ ડી આર બાય ડીટી બરાબર નિપજ માટે શું થાય ડીપી બાય ડીટી આલેખ બનાવવા છે શું બનાવવાના છે આલેખ અહીંયા ખાસ ધ્યાન રાખજો જો એક સમજૂતી માટે પહેલા જોઈ લઈએ આ તમારે આન્સરમાં લખવાનું નથી પણ સામાન્ય સમજૂતી માટે કે આલેખ કઈ રીતે બનાવે હવે જો અહીં આપણે વાય અક્ષ દોરશું એક્સ અક્ષ હશે આ રીતે વાય અહીંયા શું હશે એક્સ આના માટે આપણે આલેખ દોરતા હોય તો સાંદ્રતા વિરુદ્ધ સમય નો આવે તો અહીંયા વાય અક્ષ ઉપર સાંદ્રતા આવે અને એક્સ અક્ષ ઉપર સમય આવે એ તો તમને હવે ખબર છે હવે હવે મેળવવું શું છે જો અહીંયા ડીઆર બાય ડીટી છે તો અહીં શું મેળવવું પડે ડીવાય બાય ડીએક્સ બરોબર શું મેળવવું છે ડીવાય બાય ડીએક્સ અહીંયા શું આર આવી જાય આર અને અહીંયા ટી લખી એક્સ ની જગ્યાએ ટી તો ડીઆર બાય ડીટી મેળવવું પડે ડીઆર બાય ડીટી પણ અહીંયા શું છે વાય અક્ષ અને એક્સ અક્ષ એમ જ લખેલું છે એના ઉપરથી આપણે પેલા સમજી લઈએ પછી અહીંયા આર અને ટી મૂકવાના છે પણ જો કોઈ પણ આલેખ ઉપરથી ડીવાય બાય ડીટી મેળવવા છે એટલે સૂક્ષ્મ ફેરફાર મેળવવો હોય તો એ ઢાળ બરાબર થાય કોના બરાબર થાય ઢાળ બરાબર થશે હવે ઢાળ છે પ્લસ આવે અને માઇનસ આવે એ કોના ઉપર આધાર રાખે તો કે પ્રક્રિયક અને નિપજ ઉપર આધાર રાખશે બરાબર ઢાળની વેલ્યુ શું આવે જો કોઈ પણ એક ગ્રાફ હું બનાવું છું આ રીતે માનો કે મેં બનાવ્યો આ કોના માટે હોય નિપજ માટેનો ગ્રાફ છે જો શરૂઆતમાં નિપજની સાંદ્રતા ઝીરો હોય ધીરે ધીરે વધે એટલે નિપજ માટેનો ગ્રાફ છે હવે તમને એમ કીધું કે આર ઇન્સ્ટન્ટ એટલે કે અહીંયા સમય હોય કોઈ એક ચોક્કસ પોઈન્ટ આ પોઈન્ટ માટે ડી ડીવાય બાય ડી એક્સ શું થાય અહીંયા તો તમારે શું કરવું પડે જો કોઈ એક ચોક્કસ સમય માટે જો અહીંયા ઝીરો હોય દસ મિનિટ વીસ મિનિટ તો તમને કીધું કે વીસ મિનિટ માટે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા નિપજ માટે છે તો નિપજની સાંદ્રતા શું અથવા તો આના માટે ત્વરિત પ્રક્રિયા વેગ શું હોય તો આના માટે આપણે આર ઇન્સ્ટન્ટ મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય જો ખાસ ધ્યાન રાખજો હવે જો આ ચોક્કસ પોઈન્ટ માટે જ આપણે શું મેળવવો છે આર ઇન્સ્ટન્ટ પેલા શું થતું આ રીતે ગાળો આવતો હતો કે ટી વન સમયે આટલી સાંદ્રતા ટી ટુ સમય એટલી પછી આ રીતે માડી લાઈન કરી નાખતા બરોબર ડેલ્ટા ટી અને ડેલ્ટા આર મેળવી લેતા આના માટે તમારે મેળવવું હોય તો અહીં ચાપ બનાવવી પડે આ રીતે જો બરોબર આ રીતે શું બનાવશો એક ચાપ પછી શું કરવાનું જો આને નીચેની સાઈડ લઈ જાઓ અને આ સાઈડ લઈ જાઓ તો અહીંયા તમને થીટા મળે છે મળે આ શું મળે તમને થીટા આ ઢાળ છે શું છે તો કે ટેન થીટા બરાબર થાય કોના બરાબર થાય ટેન થીટા ટેન થીટા બરાબર શું લખાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો જો તો આ ખૂણા માટે સામેની બાજુ કઈ થઈ આ થઈ આ વેલ્યુ એટલે કોની વેલ્યુ થઈ તો કે અહીંયા શું હશે વાય વન અહીંયા શું હોય વાય ટુ તો અહીંયા આવશે ટેન થીટા બરાબર સામેની બાજુ આ સામેની બાજુ છે ને થીટાની સામેની બાજુ તો સામેની બાજુ શું થઈ તો કે વાય ટુ માઇનસ વાય વન અહીંયા શું આવશે ટી વન ટી ટુ તો શું થાય ટી વન માઇનસ ટી ટુ તો આપણે આને આ રીતે લખી શકાય ડીવાય બાય ડીટી લખાય ના જો સાંદ્રતામાં થતો ફેરફાર હોય તો આ રીતે સમયમાં થતો ફેરફાર આ રીતે બરોબર ટેન થીટા બરાબર શું લખાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો આર ઇન્સ્ટન્ટ છે એ ઢાળ બરાબર હોય આર ઇન્સ્ટન્ટ એ કોના બરાબર હોય ઢાળ બરાબર અને ઢાળની વેલ્યુ શું થશે ભાઈ જો તો ટેન થીટા જેટલી થશે અને ટેન થીટાની વેલ્યુ આપણને કેટલી મળી તો કે ડીવાય બાય ડીટી તો જો આર ઇન્સ્ટન્ટ આપણને મળી ગયો ડીવાય બાય ડીટી બરોબર આ રીતે આપણે ગ્રાફને સમજવાના છે બરોબર આમાં કઈ રીતે ગ્રાફ આવશે આને તમે ધ્યાનમાં રાખો સાઈડમાં લખી નાખો કે ડીવાય બાય ડીટી મેળવવો હોય ડીવાય બાય ડીએક્સ તો ઢાળ બરાબર થાય ઢાળ બરાબર શું થાય ટેન થીટા ટેન થીટા એટલે શું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આપણે એક પછી ગ્રાફ મેળવીએ પેલો ગ્રાફ મેળવીએ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ
અને બીજો ગ્રાફ કયો આવશે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ આ તો તમને ખબર પડી ગઈ છે હવે જો અહીંયા જે પહેલા લખશું એ કોના ઉપર આવશે y અક્ષ ઉપર આવે અહીંયા લખી કોના ઉપર આવશે x અક્ષ ઉપર તો આ રીતે બનાવીએ તો અહીંયા શું આવશે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ હવે તમને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટ થાય ધીરે ધીરે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે પ્રક્રિયા શરૂ ન થઈ હોય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા સૌથી વધારે હોય એટલે કે માનો કે અહીંયા t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા સૌથી મેક્સિમમ એટલે કે અહીંયા પોઈન્ટ આવશે હવે જેમ ધીરે ધીરે સમય વધતો જાય 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ એમ ધીરે ધીરે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય એટલે ગ્રાફ આવો માંડે આ કોના માટે છે તો કે પ્રક્રિયકની સાંદ્રતા માટેનો વક્ર અથવા તો ગ્રાફ હવે જો આના માટે આપણે r ઇન્સ્ટન્ટ મેળવવું છે શું મેળવવું છે r ઇન્સ્ટન્ટ તો અહીં આપણે શું કરતા હતા કોઈ એક ચોક્કસ સમય માટે મેળવવાનો આવશે r ઇન્સ્ટન્ટ છે એ dt એટલે કે કોઈ ચોક્કસ સમય માટે મેળવવામાં આવે dt એટલે શું તો કે સૂક્ષ્મ અથવા તો ચોક્કસ સમય ડેલ્ટા t નથી મેળવવાનો જો ધ્યાન રાખો ડેલ્ટા t હોય તો શું એટલે ગાળો એટલે થી એટલો પણ અહીંયા તો આપણને એમ જ કહી દે છે કે આ અહીંયા ચોક્કસ કોઈ એક સમય છે એના માટે dr / dt મેળવો તો શું થાય જો અહીંયા આપણે અહીંયા રાખે એટલે વધારે ખ્યાલ આવશે તો અહીંયા માટે આપણે મેળવવાનો છે આ પોઈન્ટમાં તો આપણે અહીંયા ઉપર આ રીતે બનાવવો પડશે આ પોઈન્ટ અહીંયા માનો કે 5 સેકન્ડ છે કેટલી છે 5 તો પ્રશ્ન એવો થઈ ગયો કે 5 સેકન્ડ માટે r ઇન્સ્ટન્ટ મેળવો તો આના માટે r ઇન્સ્ટન્ટ શું થાય તો જોઈએ જો શું કરશું આપણે અહીંયા તો કે આ પોઈન્ટ આગળ એક આ રીતે ચાપ બનાવી દઈશું અને અને જોડી દઈશું બરોબર r ઇન્સ્ટન્ટ બરાબર શું થશે તો કે ઢાળ લખાય ને r ઇન્સ્ટન્ટ બરાબર શું થાય ઢાળ ઢાળ જો તમને આ રીતે મળ્યો અને પ્રક્રિયક માટે છે એટલે તમને ખ્યાલ આવી જશે ઢાળ કેવા આવવાના છે માઇનસમાં એ માઇનસ શા માટે લખ્યું તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે ઢાળ કેવા થવાના માઇનસ થવાના છે હવે જો ઢાળ મેળવી આ પોઈન્ટને અહીંયા સુધી લંબાવી દઈએ અને પણ અહીંયા સુધી લંબાવી દઈએ તો શું થાય જો અહીંયા કઈ સાંદ્રતા છે અને અહીંયા કઈ સાંદ્રતા છે એ રીતે આની આગળ આગળ લંબાવી દઈએ અહીંયા અને અહીંયા લંબાવી દઈએ આ સમયને આપણે t1 કહી દઈએ આ સમયને t2 કહી દઈએ એક્ઝેક્ટ છે 5 સેકન્ડ બરોબર તો t1 સમયે સાંદ્રતા કેટલી હોય તો કે r1 અને t2 સમયે સાંદ્રતા કેટલી હોય r2 તો અહીંયા ગાળો કેટલાનો આવશે તો કે ડેલ્ટા r જેટલો આવશે કેટલો આવે ડેલ્ટા r અને સમયનો તફાવત કેટલો આવશે તો કે ડેલ્ટા t અહીંયા આપણે સૂક્ષ્મ ફેરફાર છે એટલે ડેલ્ટા r નહીં લખીએ શું લખશું dr અને અહીંયા શું આવશે dt બરોબર તો જો અહીંયા હું થીટા બનાવું આ ખૂણો છે બરોબર ઢાળ બરાબર શું થાય તો કે tan થીટા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ કઈ થઈ તો કે આ સામેની બાજુ કહેવાય જો આ અને આ પાછળની બાજુ કહેવાય સામેની બાજુ માટે શું થાય જો r2 - r1 લખે શું લખાય r2 - r1 છેદમાં પાછળની બાજુ એટલે આ પાછળની બાજુ જો પાછળની બાજુ માટે t2 - t1 તો આમાં થતો સૂક્ષ્મ ફેરફાર dr / dt થાય બરોબર ને નિશાની કઈ આવશે માઇનસ ની આવશે આ વચ્ચેની કાઈ પણ વસ્તુ તમારે લખવાની જરૂર નથી પણ આ સમજ માટે છે તો આ ગ્રાફ માટે r ઇન્સ્ટન્ટ હું લખું છું જો r ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ dr / dt બરોબર તો આ 5મી સેકન્ડ માટે આ સમજવા માટે છે કોઈ પણ સેકન્ડ હોય t સેકન્ડ માટે પૂછ્યું છે બરોબર t સેકન્ડ માટે તો શું લખશું તો કે t સેકન્ડ માટે r ઇન્સ્ટન્ટ ની વેલ્યુ કઈક આ છે બરોબર ગ્રાફ સાવ ઈઝી છે ખાલી એક ચોક્કસ પોઈન્ટ માટે તમારે બનાવવાનો છે આ એક મેથડ તમને ખ્યાલ હોવી જોઈએ જો અહીંયા મેં તમને સાઈડમાં સમજાવી અહીંયા જો dy / dx મેળવવું હતું બરોબર અહીંયા શું dr / dt મળે છે dy / dx એટલે y અક્ષ અને x અક્ષ y અક્ષ ઉપર આપણે શું લઈ લીધું r અને x અક્ષ ઉપર t લઈ લીધો એટલે dr / dt મળશે પણ મેથડ તો આની જ છે બરોબર એટલે આ રીતે આપણે એનો ગ્રાફ મેળવી શકીએ
आ वच्चे नी कई वस्तु लखवानी जरूर नथी, आ समझ माटे छे, जो तमारे लखवी होय तो ठीक छे, आनी कई जरूर नथी। बराबर, साइड में लखवी होय तो ज्यारे वाँचवा माटे आ उपयोगी बने के आ कई रीते आव्युं तो ए ध्यान में लेवाय। पण अहींया सीधुं तमारे लखवानुं छे आर इंस्टंट बराबर शुं थाय, तो के डी आर बाय डीटी आ ग्राफ में। बराबर, હવે એવી જ રીતે આપણે બીજો ગ્રાફ બનાવશું, નિપજ માટે બનાવશું, કે નિપજ ની સાંદ્રતા વિરુદ્ધ સમય નો ગ્રાફ કેવો આવે। બનાવો વડવાલો જાતે, જો તમને ખ્યાલ આવી ગયો હોય તો નિપજ માટેનો ગ્રાફ જાતે બનાવવાનો ટ્રાય કરો। જો એનો ગ્રાફ શું આવશે, હવે નિપજ ની સાંદ્રતા વાળો ગ્રાફ બનાવવાનો છે। બીજો ગ્રાફ જોઈએ તો તમને હવે ખબર છે અહીંયા શું આવશે, નિપજ ની સાંદ્રતા અહીંયા શું આવશે, સમય। હવે આ રાસાયણિક પ્રક્રિયા છે, સમય સાથે નિપજની સાંદ્રતા વધવાની છે। જેમ સમય આગળ આગળ જતો જાય તેમ પ્રોડક્શન વધુ થતું જાય, એનો અર્થ જ એમ છે કે નિપજની સાંદ્રતા વધે। પણ અહીંયા જો ઝીરો સમયે, ટી બરાબર ઝીરો, અહીંયા ટી આવે ઝીરો, ઝીરો સમયે નિપજ તો કઈ હોવાની જ નથી, કારણ કે રિએક્શન સ્ટાર્ટ થઈ જ નથી। બરોબર, તો અહીંયા ગ્રાફ છે અહીંયાથી સ્ટાર્ટ થશે અને ધીરે ધીરે જેમ સમય વધશે તેમ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું જશે અને ધીરે ધીરે નિપજ નું પ્રોડક્શન વધે તેમ નિપજ ની સાંદ્રતા વધે, આ રીતનો ગ્રાફ આવશે। હવે આના માટે આર ઇન્સ્ટન્ટ મેળવવાનું કે તમને એમ કે ચોક્કસ સમય આપી દીધો કે અહીંયા ટી સમય છે, કયો સમય આપી દીધો, ટી સમય। ગ્રાફ ને સરખી રીતે બનાવી દીધું, શું કીધું તમને, ચોક્કસ સમય આપી દીધો કે અહીંયા ટી સમય માટે આર ઇન્સ્ટન્ટ મેળવો। બરોબર, ટી સમય કોઈ પણ હોય શકે, પાંચ દસ પંદર વીસ, તમને એમ કીધું અહીંયા વીસમી સેકન્ડ માટે આર ઇન્સ્ટન્ટ મેળવો, તો વાંધો નહીં મેળવી લઈએ, જો કે અઘરું નથી। હવે આપણે અહીંયા અહીંયા દર્શાવી દઈશું કે પછી શું કરશું, તો અહીંયા ચાર્ટ બનાવશું ભાઈ આ રીતે, પછી આને આ રીતે તમે જોડી દો, તો અહીંયા ખૂણો બનશે ટેન થીટા, અહીંયા શું બને ટેન થીટા, તો સામેની બાજુ, સામેની બાજુ શું થાય, જો અહીંયા આપણે ડોટ લાઈન દ્વારા દર્શાવીએ, તો આ પોઈન્ટ માટે આ સમયને આપણે શું કહી દઈશું, ટી વન સમય। ટી વન સમયે નિપજની સાંદ્રતા કેટલી હશે, ટી વન, પછી સમયમાં આપણે આગળ ગયા જો તો અહીંયા શું આવ્યું, ટી ટુ સમય। ટી ટુ સમય માટે નિપજ ની સાંદ્રતા કેટલી હોય, તો કે પી ટુ, તો અહીંયા નિપજ ની સાંદ્રતામાં થતો તફાવત કેટલો આવશે, ડીપી, અને સમયમાં થતો તફાવત કેટલો આવશે, ડીટી। હવે આના માટે આર ઇન્સ્ટન્ટ લખવાનું છે, સીધું લખી નાખીએ, જો શું થાય, આર ઇન્સ્ટન્ટ બરાબર અહીંયા પ્લસ આવશે ડીપી બાય ડીટી। બરોબર, એ રીતે ન સમજાય તો જો શું થાય, તો કે આર ઇન્સ્ટન્ટ બરાબર ઢાળ થાય, ઢાળ બરાબર શું થાય, ઢાળ બરાબર ટેન થીટા, ટેન થીટા એટલે શું, તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આ ખૂણા માટે સામેની બાજુ કઈ, તો કે આવડીયા, તો કે સામેની બાજુ બરાબર ડીપી લખીએ, અને આ ખૂણા માટે પાસેની બાજુ કઈ, તો કે આવડીયા, તો છેદમાં શું આવે, ડીટી। તો આપણને શું મળી ગયું, આ ઢાળ મળ્યો, અને ઢાળ છે એ શું છે, તો કે આર ઇન્સ્ટન્ટ છે, અહીંયા પ્લસ આવશે, શું આવશે અહીંયા પ્લસ, નિપજ માટે ઢાળ કેવા મળવાના છે, પ્લસ, અથવા તો તમે આ રીતે યાદ રાખો, જો આનો ઢાળ આ રીતે મળ્યો, આ મળે છે ને ઢાળ આ રીતે, આ રીતે મળે, જયારે આનો ઢાળ છે આ રીતે મળે, જો બે એકબીજાની વિરુદ્ધ, એક ઢાળ આ રીતે મળે, અહીંયા તમે આ રીતે દોરી નાખો, આ પોઈન્ટ હોય અહીંયા એક શખ્સ હોય, બરોબર, અહીંયા ઝીરો ધારી લો, તો આ સાઈડ ના બધા કેવા આવે, પોઝિટિવ આવે, આ સાઈડ ની બધી સાઈન કેવી આવે, નેગેટિવ, તો જો આ સાઈડ નો ઢાળ મળે આ રીતનો,
तो आ ढाल वेल्यू हमेशा केवी आवे ऋण आवे अने आ रीत नो ढाल मळे तो ढाल वेल्यू केवी आवे धन आवे। आ रीते याद राखो तो पण काई वांधो नथी बराबर। पण ई तो तमने खबर पड़ी जाए कि अहींया तमारे गाळो लेवानो छे मां पी टू माइनस पी वन अने आर टू माइनस आर वन एनी किंमत में बादबाकी करशो एटले ज खबर पड़ी जशे क्यो माइनस आवशे अने क्यो प्लस आवशे। माइनस आए आगे पाची शू मूक पड़े माइनस की निशानी मूकवी पड़े। तो आत थी त्वरित वेग एट बराबर साव ईजी है। तमने सरेराश वेग आवड़े त्वरित वेग आवड़वानो। त्वरित वेग में मात्र डेल्टा की जगह डी साइन आवी जशे। त्वरित में कोई एक्जेक्ट समय माटे जे प्रक्रिया नो वेग मेळवीए छीए बराबर तेने आपणे त्वरित वेग तरीके ओळखीए छीए। अने आ बंने ग्राफ हवे जो आ बंने ग्राफ छे ए टेक्स्ट बुक नी अंदर एवरेज मां जे छे ने आर एवरेज एना जे ग्राफ छे एमां दर्शावी दीधेला छे। आम अलग दोरो तो पण वांधो नहीं। एनी बंने ग्राफ छे आगळना सरेराश वेग एने समजावो ने साथे साथे आर इंस्टेंट पण तमे बनावी शकता हो तो बनावो कोई वांधो नथी। पण एमां शुं थशे के आपणे आर एवरेज ना ग्राफ तो पहेलेथी मेळवेला छे एटले वच्चे लाइन हशे। हवे आमां पछी आर इंस्टेंट मेळवा जशो एटले बीजी चार पांच लाइन भेगी थाय एटले आखो ग्राफ केवो थाय तो मिक्स थी जाए। स्वतंत्र दौरशो एटले ख्याल आवशे बराबर। आमा तमे आर एवरेज मेळवी शको पण अहींया समय गाळो आपो पड़े। जो खाली समझ माटे आ ग्राफ छे ने माटे आर एवरेज मेळवो छे तो शुरुआत में समय टी वन त्यारे एनी सांद्रता केटली होय तो के पी वन। अमुक समय पछी टी टू त्यारे सांद्रता केटली होय तो के टी टू। तो आपने शुं मळी जाय तो के डेल्टा ओ टी अने समय माथे तो फेरफार डेल्टा टी। तो आर एवरेज इज इक्वल टू माइनस डेल्टा ऑफ आर अपॉन डेल्टा ऑफ टी। जो आम लखी सको लाग राखे एम मेळवी सको आर इंस्टंट मेळवी सको। आ शू थे थोड़ा भेगू थशे अलग अलग दोरो तो वधारे ख्याल आवशे स्पष्ट रीते समझाशे के आ शू कहवा मांगे छे। तो अहींया प्रक्रिया वेग ने आपणे टोटल बे प्रकार कम्प्लीट करी नाख्या छे। एक कयो आवशे सरेराश प्रक्रिया वेग अने बीजो आवशे त्वरित प्रक्रिया वेग बराबर। तो आ वात थई त्वरित प्रक्रिया वेग नी। पछी तमने टेक्स्ट बुक नी अंदर आ एक त्वरित प्रक्रिया वेग छे एक प्रयोग आपेलो छे। जे जो प्रयोगो एमां शुं होय तो के प्रयोगो करे एना आधारे जे किंमतो मळे एनुं अवलोकन थाय अने ई वेल्यू आपणने आपेली छे बराबर। एटले आ प्रयोग छे ई तमारे वेल्यू सहित याद राखवानी जरूर नथी पण आ इंस्टंट कई रीते एमां मेळ्यो छे ए आपणे जोवानुं छे बराबर। तो जोईए जो एमां एक प्रयोग छे के ब्यूटाइल क्लोराइड नुं जल विभाजन करेलू छे। शुं करेलू छे ब्यूटाइल क्लोराइड नुं जल विभाजन। हवे जो ब्यूटाइल क्लोराइड थी प्रक्रियक छे बराबर एनुं शुं थाय छे जल विभाजन थाय छे। प्रक्रिया थशे एटले धीरे धीरे आपणे जोशुं तो के ब्यूटाइल क्लोराइड नी सांद्रतामां घटाडो थशे बराबर। तो एनो ग्राफ कई रीते मळे आपणे जोवानो प्रयत्न करीए। जो शू आपेलू छे त्वरित वेग नो प्रायोगिक आलेख। त्वरित वेग नो प्रायोगिक आलेख प्रायोगिक आलेख एक प्रक्रिया आपी दीधेली छे। जो कई प्रक्रिया छे ब्यूटाइल क्लोराइड नु जल विभाजन। शू करवानुं छे ब्यूटाइल क्लोराइड नु जल विभाजन करवानुं छे। एटले शुं छे ब्यूटाइल क्लोराइड हशे एनी पाणी साथेनी प्रक्रिया छे। अहींया शुं मळशे कंईक नीपज मळशे बराबर। नीपज काय लखवानी जरूर नथी आ प्रक्रियक माटेनी आपणे वात करवी छे। तो तेना माटे ग्राफ कंईक आ रीते छे। जो अहींया शुं आवशे समय आवशे अहींया ब्यूटाइल क्लोराइड नी सांद्रता आवशे बराबर। आ ब्यूटाइल क्लोराइड एटले आ प्रक्रिया थई गयो बराबर अने નીપજ હશે પી। तो ब्यूटाइल क्लोराइड લખતો નથી હું અહીંયા નીપ પ્રક્રિયક લખું છું આર। તો એની સાંદ્રતા આવશે અહીંયા અને અહીંયા શું આવશે એનું સમય। હવે જો પ્રક્રિયક માટે ગ્રાફ કેવો મળે તમને ખ્યાલ છે આ રીતે ગ્રાફ મળે બરોબર। અને એની સમયની અને સાંદ્રતાની અલગ અલગ વેલ્યુ આપી દીધેલી છે। 0 થી સ્ટાર્ટ થઈ છે અહીંયા આવશે 200 400 600 800 એ રીતે આગળ આગળ વધે। સાંદ્રતાની વેલ્યુ આપણે આપી દીધેલી છે બરોબર। સાંદ્રતાની વેલ્યુ આપણે પછી લખીએ પણ
ब्यूटाइल क्लोराइड नु जल विभाजन कर प्रयोग नु अवलोकन कर शू कर ब्यूटाइल क्लोराइड नु जल विभाजन कर बराबर एट्ल के प्रक्रियकार से हाइड्रोलिसिस निपज मे तो आव ग्राफ मिले हम प्रयोग शुरू करो एने एम कीधु कि 600 मी सेकंडे आर इंस्टंट लीध शू मे लीध 600 मी सेकंडे आर इंस्टंट जो आ बधी वेल्यू मळशे ए प्रयोग पर मळे सैद्धांतिक रीते नथी मळती लेब नी अंदर ब्यूटाइल क्लोराइड लीधो प्रक्रिया स्टार्ट करी पेला 0 सेकंडे थी रिएक्शन स्टार्ट थी 600 मी सेकंडे आ प्रक्रिया माटे एने शू मेळ्यो तो के आर इंस्टंट मेळ्यो तो आपणे आर इंस्टंट मेळी लईए जो आर इंस्टंट शू थाय हवे तो तमने आवडे छे 600 मी सेकंड माटे एटले अहींया थी आ पॉइंट उपर आपणे डॉट दर्शावशु अने पछी शू करशु तो के आ रीते चाप बनावी देशु बराबर एटलो क्लियर थयो पेला हवे जो हवे शू करशु तो के अहींया एक डॉट लाइन दर्शावी दईए एक अहींया डॉट लाइन दर्शावी दईए साथे साथे अहींया शू मळशे आपणने आ रीते मळशे ग्राफ आ थाय आ रीते आ कोनी वात छे तो के 600 मी सेकंड त्यारनो आ पॉइंट छे अहींया आपणे मेळववानुं छे 600 मी सेकंड माटे सेकंड माटे आर इंस्टंट मेळववानुं छे मेळवी नाखी काय अघरुं नथी हवे जो 400 मी सेकंड थी त्यारे प्रक्रियक नी सांद्रता अहींया कंईक आवशे जेने आपणे शुं कहेशु आर वन बराबर देखाय छे ने जुओ तो आर वन एवी ज रीते बीजी आपणे जोईए जो आपणे मेळववानी छे 600 सेकंड पण समय आगळ वधे 800 मी सेकंड सुधी आ ढाळ आगळ वधे छे तो 800 मी सेकंड माटे प्रक्रियक नी सांद्रता घटीने केटली थवानी छे आर टू जेटली थवानी छे बराबर अहींया पण वेल्यू आपणने आपी दीधेली छे वेल्यू शू आपेली छे 0 अहींया केटली छे 0 पछी अहींया वेल्यू आवे छे 0.02 0.02 पछी अहींया वेल्यू आवे छे 0.04 0.04 पछी आवशे आगळ ने आगळ वधती जशे અને એક વેલ્યુ કેટલી આવે છે અહીંયા 0.1 બરોબર હવે આર ઇન્સ્ટન્ટ કઈ રીતે મેળવી શકાય 600 મી સેકન્ડ માટે તો પાછા આપણે શું કરશું તો કે કોઈ એક ચોક્કસ સમય માટેની જ્યારે વાત થાય તો આર ઇન્સ્ટન્ટ બરાબર શું લખવું પડે તો કે ઢાળ બરોબર આ ઢાળ જ મળ્યો ના કોના માટે છે પ્રક્રિયક માટે છે એટલે આની વેલ્યુ કેવી આવવાની છે માઇનસ આવવાની છે આગળ વધીએ જો ઢાળ કેટલો મળશે tan થીટા થશે ને ढाल बराबर शू तो के tan थीटा बराबर सामेनी बाजू छेद मा पासेनी बाजू तो आज खूणो छे एना माटे सामेनी बाजू आ थे तो सामेनी बाजू नी वेल्यू शू थाय जो आनी वेल्यू तो के r2 - r1 तो मूकी दिए जो tan थीटा बराबर सामेनी बाजू शू r2 - r1 छेद मा પાસેની બાજુ એટલે આથી તો શું થાય અહીંયા આવશે આ t1 સમયે આ એક્ઝેક્ટ t સમયે મેળવવાનું કીધું છે અને આ શું છે t2 તો લખી નાખીએ કે t2 - t1 બરોબર આ રીતે થશે તો જુઓ તો આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ r2 - r1 કીધું છે r2 ની વેલ્યુ કેટલી થાય અને r1 ની વેલ્યુ કેટલી થાય r2 ની વેલ્યુ કેટલી થાય જો તો એ 0.02 છે અહીંયા અહીંયા નીચે 0.01 ધારી લો અહીંયા 0 હોય અહીંયા 0.01 તો 0.02 તો r2 ની વેલ્યુ થાય 0.01 માઈનસ r1 ની વેલ્યુ r1 ની વેલ્યુ કેટલી થાય જો 0.04 ની નીચે છે તો અહીં ધારી લો કે અહીંયા 0.03 હશે હોય ને 0.03 પછી 0.04 તો અહીંયા r1 ની વેલ્યુ છે 0.03 છે એમ લખી નાખીએ 0.03 t2 - t1 t2 ની વેલ્યુ કેટલી તો કે 800 t1 ની વેલ્યુ 400
तो 800 માંથી 400 બાદ કરીએ આનું સાદું રૂપ તમે આપો શું થાય 0.01 -0.03 એટલે થાય -0.02 ફાઇન 800 માંથી 400 એટલે કેટલા આવશે 400 તો 0. આ જો માઇનસ માઇનસ છે એટલે શું થઈ જવાના છે પ્લસ થશે એટલે 0.02 ભાગ્યા 400 કરો એનો આન્સર આવે 0.40 આવે છે તો 0. કેટલા 0 છે 40 અને 5 તો આપણે 5 પછી પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરીએ જમણી બાજુ કેટલા ડગલા આગળ વધશું 1 2 3 4 5 તો આનો આન્સર આવે 5.0 × 10⁵ થાય આ શું મળી ગયું આર ઇન્સ્ટન્ટ અને આ આર ઇન્સ્ટન્ટ છે એ કોના માટે મળ્યો તો કે 600 મી સેકન્ડ માટે મળ્યો બરોબર તો લખશું કે t = 600 સેકન્ડ માટે આર ઇન્સ્ટન્ટ આ થાય એકમ પણ સાથે લખી નાખીએ જો અંશમાં શું આવે r2 - r1 એટલે કે સાંદ્રતા આવે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ છેદમાં સમય છે કેમાં આવશે સેકન્ડમાં તો એકમ થાય મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ અપોન સેકન્ડ બરોબર હવે એવી જ રીતે આણે પ્રયોગ આગળ વધાર્યા છે અને અલગ અલગ સમયમાં માટેની અલગ અલગ કિંમતો આપેલી છે બરોબર બીજી આણે કઈ કિંમત આપી છે 250 મી સેકન્ડ માટે 250 મી સેકન્ડ માટે આર ઇન્સ્ટન્ટ એને શું મળે છે જો આર ઇન્સ્ટન્ટ ની વેલ્યુ મળે છે 1.22 × 10⁻⁴ 1.22 × 10⁻⁴ એકમ પણ લખી નાખીએ જો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ આ સેકન્ડ ઉપર જાય તો શું લખાય સેકન્ડ ઇનવર્સ બરોબર આ આપણે મેળવવાની જરૂર નથી તમારે મેળવવું હોય તો વાંધો નથી જો 200 થી 400 છે આની વચ્ચે કઈ ક્યાં આવતું હોય તો કે 250 તો અહીં આપણે પોઈન્ટ બનાવવાનો અહીંયા ચાપ બનાવવાની આ રીતે બનાવ પણ તમને આ ગ્રાફ ઉપરથી એક્ઝેક્ટ કિંમત r1 અને r2 ની શું લેવી એ નો ખબર પડે કારણ કે અહીંયા શું વેલ્યુ આવે એક્ઝેક્ટ કિંમત તમને ન મળે જો 0.04 અહીંયા 0.0 એક્ઝેક્ટ 5 જ વેલ્યુ ન હોય 0.06 હોય 0.055 હોય એટલે આ ખાલી પ્રયોગના આધારે મળેલી કિંમત છે કે પ્રયોગના આધારે આવું મળે છે એવી જ રીતે બીજી કઈ લીધેલી છે તો કે 350 મી સેકન્ડ માટે પણ આર ઇન્સ્ટન્ટ મેળવેલો છે બરોબર કેટલો મળે છે 1 × 10⁻⁴ 1.0 × 10⁻⁴ મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એવી જ રીતે એને 450 મી સેકન્ડ માટે પણ આર ઇન્સ્ટન્ટ મેળવેલો છે તો આર ઇન્સ્ટન્ટ ની વેલ્યુ કેટલી છે તો કે 0.4 × 10⁻⁵ કેટલી ઘાત છે 5 ઘાત છે 10⁻⁵ ઘાત મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ આપેલ છે બરોબર તો આ પ્રયોગના આધારે મળેલું છે પણ હવે જો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે આ રીતના તમને ક્વેશ્ચન પૂછાય આ તો આખો પ્રયોગ છે બરોબર પ્રયોગમાં તો શું હોય કે પ્રયોગ જે કરે એની જે કિંમત આવી બધી લખીને આપણને આપણે ગણતરીની રીતે દર્શાવવું હોય તો એના માટેની મેથડ આ છે બરોબર એમાં તમને કિંમતો આપેલી હોવી જોઈએ કે r1 ની વેલ્યુ શું r2 ની વેલ્યુ શું ગ્રાફ ઉપરથી તમે એક્ઝેક્ટ અહીંયા વેલ્યુ ન મેઝર કરી શકો કારણ કે અહીંયા કંઈક વેરિએશન રહેવાનું છે આ તો તમને ટેક્સ્ટ બુકમાં સીધું લખીને જ આપી દીધું છે પ્રયોગ છે અને આ રીતનું એની વેલ્યુ મળે છે એટલે આપણે અહીંયા સીધો લખીએ છીએ પણ કોઈ એક્ઝામ્પલ તમને પૂછાય કે ક્વેશ્ચન કે આ સમય થી આ સમય માટે અને 600 મી સેકન્ડે શું હોય અને r1 અને r2 ની વેલ્યુ શું છે એ તમને ખ્યાલ હોય તો તમે આર ઇન્સ્ટન્ટ ઇઝીલી મેળવી શકો તો આ વાત થઈ કે કોઈ પણ પ્રક્રિયા હોય કોઈ પણ પ્રક્રિયા હોય તો એના માટે આર ઇન્સ્ટન્ટ કઈ રીતે મેળવી શકાય બરોબર આ એક એક્ઝામ્પલ ઉપરથી તમે ઘણા બધા દાખલાઓ હશે એ સોલ્વ કરી શકશો આર ઇન્સ્ટન્ટ મેળવતા તમને આવડશે હવે આપણે આગળ વધીએ આર ઇન્સ્ટન્ટ એટલે શું હવે તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે હવે આના પછીનો આપણે એક પોઈન્ટ જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એનો પ્રક્રિયા વેગ કઈ રીતે લખાય છે એ તો તમને ખ્યાલ છે પણ ઘણી વખત તમને એવા ક્વેશ્ચન પૂછે છે કે આ ઘટકનો પૂર્ણ થવાનો દર એટલે કે સંપૂર્ણ અદ્રશ્ય થવાનો દર અને બીજા ઘટકનો ઉદ્ભવવાનો દર એટલે કે પ્રોડક્શન થાય એટલે શું થતો હોય ઉદ્ભવતો હોય અને એક અદ્રશ્ય થતો એટલે શું હોય તો કે જેને વપરાતો હોય બરોબર તો એના આધારે તમને ક્વેશ્ચન પૂછાય એટલે એક રિએક્શન દ્વારા ખાલી સમજી લઈએ કે અદ્રશ્ય થવાનો દર એટલે કે અદ્રશ્ય થવાનો વેગ અદ્રશ્ય કોણ થાય ભાઈ પ્રક્રિયક થાય ને છેલ્લે પ્રક્રિયક તમારી પાસે કાંઈ ન અને સામું પ્રોડક્શન શું થાય નીપજનું તો નીપજનો પ્રોડક્શનનો દર
એ બંને આપણે મેળવવાના છે, બરોબર? તો આપણે જોઈએ એક રિએક્શન છે, જો એન વન એ પ્લસ એન ટુ બી, આ પ્રક્રિયક છે બે, એમાંથી એમ વન બી સી અને એમ ટુ ડી આ પ્રકારની નીપજ મળે. અહીંયા જે પ્રક્રિયકની આગળ જે દર્શાવીએ છીએ એને તત્વયોગમિતીય ગુણાંક કહેવાય. સહગુણક આપણે બોલીએ છીએ, માનો કે અહીંયા પાંચ મોલ એ, ત્રણ મોલ બી, ચાર મોલ સી અને આઠ મોલ ડી મળે છે, બરાબર? અહીંયા કઈક વેલ્યુ આવવાની છે, પણ એ મેં વેલ્યુ લખી નથી, અહીંયા એન વન અને એન ટુ દ્વારા દર્શાવી દીધા છે. કોઈ પણ વેલ્યુ આવે, પણ અહીંયા જે આગળ સહગુણક આવે એને આપણે તત્વયોગમિતીય ગુણાંક તરીકે દર્શાવીએ છીએ, એ ખાસ ધ્યાન રાખવું. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખવો હોય, પ્રક્રિયા વેગ, તો આપણે શું લખશું? તો કે જે અહીંયા તત્વયોગમિતીય ગુણાંક હોય એને ભાગાકારમાં લેવાનું, અહીંયા પ્રક્રિયક છે એટલે પછી માઇનસ ની નિશાની મૂકવાની, એટલે વન અપોન એન વન ડેલ્ટા ઓફ એ અપોન ડેલ્ટા ઓફ ટી. હવે જો ડેલ્ટા ઓફ એની જગ્યાએ ડી એ મૂકો, ડીટી મૂકો, કઈ વાંધો નથી. તમને અહીંયા કઈ કીધું નથી કે સરેરાશ પ્રક્રિયા મેળવવાનો છે કે ત્વરિત પ્રક્રિયા વેગ મેળવવાનો છે. એવી જ રીતે બીજું જોઈએ, માઇનસ વન અપોન એન ટુ ડેલ્ટા ઓફ બી અપોન ડેલ્ટા ઓફ ટી. આ પ્રક્રિયકની વાત થઈ ગઈ. નીપજ સાઈડ આવો, અહીંયા પ્લસ આવશે વન અપોન એમ વન સી ની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર, બરાબર? અહીંયા પ્લસ આવશે વન અપોન એમ ટુ ડેલ્ટા ઓફ ડી અપોન ડેલ્ટા ઓફ ટી. આ રીતે આપણે પ્રક્રિયાને લખી શકાય. અહીંયા ડી એ બાય, અહીંયા ડી એ બાય ડીટી લખો તો પણ કઈ વાંધો નથી, બરોબર? સૂક્ષ્મ ફેરફારને તમે આ રીતે લખશો. આમાં કઈ ચોક્કસ કીધું નથી કે પ્રક્રિયા વેગ છે ત્વરિત લ્યો કે સરેરાશ, પણ આપણે સરેરાશ લઈને લખી નાખ્યું છે, બરોબર? હવે જો આમાં બે પોઈન્ટ આપણે જોવાના છે. એક તો અદ્રશ્ય થવાનું હોય, બરોબર, અથવા તો વપરાવાનું હોય. શું જોશું? અદ્રશ્ય થવું, અથવા તો શું થાય? તો કે સંપૂર્ણ વપરાઈ જવું. અને બીજું શું થાય? તો કે એકનું પ્રોડક્શન થાય, એટલે નિર્માણનો દર. શું આવશે? નિર્માણ થવું. તો તમને આમાં ક્વેશ્ચન પૂછે કે આમાં અદ્રશ્ય કોણ થાય ને કોણ નિર્માણ થાય? હવે તો તમને ખબર છે, જો આ ડાબી બાજુ જે આપણે લખ્યા છે બે ઘટકો એ પ્રક્રિયક છે, અને આ બાજુનાથી બધે શું છે? તો કે નિપજ છે. તો અદ્રશ્ય કોણ થાય? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય શરૂઆતમાં આપણી પાસે માત્ર કોણ હોય? પ્રક્રિયક હોય. આ તો હોતા નથી. તો શરૂઆતમાં આ જ હોય, પ્રક્રિયા જેવી સ્ટાર્ટ થાય એટલે ધીરે ધીરે આ ઘટતો જાય અને ધીરે ધીરે નિપજ બનતી જાય. એક સમય એવો હશે કે માનો કે પ્રક્રિયા સો એ સો ટકા ફોરવર્ડ થાય, એટલે કે પુરોગામી દિશામાં થાય છે, તો એક સમયે પ્રક્રિયક તમને કાંઈ જોવા નહીં મળે, ઝીરો થઈ જશે, બરાબર? પ્રક્રિયક કાંઈ જોવા મળતો નથી, માત્ર શું જોવા મળે? નિપજ જ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, પેટ્રોલ છે, બરાબર, એ પ્રક્રિયક છે અને તમે સળગાવો છો, તો થોડાક સમય પછી કઈ પેટ્રોલ થોડો છે? એમાં પેટ્રોલ વધવાનું નથી, એટલે પેટ્રોલ થી શું થઈ ગયું? સંપૂર્ણ વપરાય. તો એને આપણે કહીએ અદ્રશ્ય થવાનું હોય અથવા તો વપરાઈ જવાનું હોય, બરાબર? તો આમાં અદ્રશ્ય અથવા તો વપરાય કોણ જાય છે? તો કે પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી એ સંપૂર્ણ વપરાઈ જાય છે. જ્યારે નિર્માણ કોનું થાય? તો કે પ્રક્રિયક સી, આ નિપજ સી અને ડી. તો પ્રશ્ન તમને એવા પૂછશે, આગળ એક ક્વેશ્ચન આપણે આવી ગયો છે કે એનો ટુ ના નિર્માણનો દર શું હોય, બરાબર? તો સેમ અહીંયા આપણે જોઈએ, પહેલો જોઈએ, જો અદ્રશ્ય થવાનું હોય તો એ માટે જોઈએ એ ના વપરાઈ જવાનો વેગ અથવા તો અદ્રશ્ય થવાનો વેગ. અદ્રશ્ય થઈ ગયો, મિસ્ટર ઇન્ડિયા બની જશે એ અને બી. જો કઈ રીતે થશે અદ્રશ્ય થાય? તો કે પ્રક્રિયક હોય એની માટે માઇનસ આવે, પ્રક્રિયક છે એના માટે શું આવે? માઇનસ વન અપન શું આવશે? એન વન ઇન્ટુ ડેલ્ટા ઓફ એ અપોન ડેલ્ટા ઓફ ટી, બરોબર? આ જે આપણે મેળવીએ છીએ આ પ્રક્રિયાનો વેગ, આ અદ્રશ્ય થવાનો વેગ છે. કયો વેગ છે? અદ્રશ્ય થવાનો. તમે જોશો ને બધાની વચ્ચે બરાબરની નિશાની છે, જો એટલે બધા સમાન જ આવવાના છે. ખાસ ધ્યાન રાખજો, આની જે કિંમત આવે આના બરાબર હોય, બરાબર? આના બરાબર લઈ શકાય, આના બરાબર લઈ શકાય,
कारण के बधाई वच्चे शुं छे बराबर नी निशानी छे ने तमने एम पूछे के आ सी ना निर्माण नो वेग शुं होय अने तमने प्रक्रियक नी सांद्रता अने तफावत आपी दीधो होय तो आ तमने किंमत मळी जाय तो आ मळी जाय केम के आना बराबर आ बराबर कोई पण पूछे जो तमने एम पूछे के डी ना निर्माण नो वेग आ छे तो बी केटलो उपराणो हशे तो तमने आ खबर होय तो आ खबर पड़ी जाय केम के आनी वेल्यू छे आना बराबर ही लखाय अदृश्य थवानो वेग शुं होय तो के माइनस वन अपॉन एन टू डेल्टा ऑफ बी अपॉन डेल्टा ऑफ टी आ वात थई प्रक्रियक माटेनी कोनी माटेनी वात थई प्रक्रियक नी हवे वात करीए निपजनी निपज माटे आपणे जोईए तो के सी ना अदृश्य नो थाय अहीं शुं थाय निर्माण थाय एनो वेग शुं होय तो के माइनस एम वन डेल्टा ऑफ सी अपॉन डेल्टा ऑफ डी अने एवी ज रीते डी ना प्रोडक्शन नो एटले के निर्माण नो वेग शुं मळशे माइनस वन अपॉन एन टू डेल्टा ऑफ डी अपॉन डेल्टा ऑफ टी बराबर એટલે એક્ઝામમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછે કે આપેલી પ્રક્રિયા માટે સી ના નિર્માણનો વેગ શું થાય ડી ના નિર્માણનો વેગ શું થાય અથવા તો એના અદ્રશ્ય થવાનો વેગ શું થાય અથવા તો બી ના અદ્રશ્ય થવાનો વેગ શું હોય કે અદ્રશ્ય થવાનો વેગ અથવા તો નિર્માણ થવાનો વેગ એ કાંઈ નથી એ તેના પ્રક્રિયા વેગ જ છે બરાબર જેવો પ્રક્રિયક અદ્રશ્ય થાય એમ ઈ શું તો કેના પ્રક્રિયાનો વેગ બરાબર જ થાય કોણ નિર્માણ થાય તો કેના પ્રક્રિયા વેગ બરાબર જ થાય બરાબર એટલે ખાસ ધ્યાન રાખો આપણે જે કાલે છેલ્લું એક્ઝામ્પલ જોયું હતું એમાં શરૂઆતમાં દાખલો જોયો તો એમાં ખાલી પ્રક્રિયક માટે પૂછ્યું હતું છેલ્લે એમ લખ્યું હતું કે એનો ટુ કેટલો નિર્માણ થાય તો એ નિર્માણ થવાનો વેગ હોય તો નિપજ માટેના સૂત્રો આવે બરાબર એ આના ઉપરથી આપણે આને બરાબર લીધો હતો ખાસ ખ્યાલ રાખજો એનો ટુ હતો નહીં એટલે કે એન ટુ ઓ ફાઈ કેવો હતો તો આની આની કિંમત છે આના બરાબર લઈ લીધી હતી આના સહગ અહીંયા જતો અને આની સાથે ગુણી દીધો હતો એટલે આ નિપજના નિર્માણનો વેગ આપણને મળી છે બરોબર હવે જો પ્રક્રિયા વેગ છે એના એકમો તો હવે તમને ખ્યાલ છે બરોબર માનો કે સોલિડ અથવા તો લિક્વિડ ફોર્મમાં કોઈ પ્રક્રિયક આપેલો હોય તો અંશમાં આવશે એની સાંદ્રતા મોલારિટીમાં હોય એટલે એકમ થાય મોલ પ્રતિ લિટર મોલ પ્રતિ લિટર અને છેદમાં સમયનો ફેરફાર એટલે આપણે સેકન્ડ લખીએ છીએ એટલે આને જો શોર્ટમાં લખવું હોય તો મોલ પ્રતિ લિટર છે તો ઉપર જાય એટલે લિટર ઇનવર્સ અને સેકન્ડ ઉપર જાય એટલે સેકન્ડ ઇનવર્સ થાય પણ જો કોઈ પણ ઘટક વાયુ અવસ્થામાં હોય બરાબર આ સોલિડ અને લિક્વિડ માટે તમે આ એકમ લખો કાંઈ વાંધો નથી વાયુ અવસ્થા માટે મોલ પ્રતિ લિટર એકમ ન આવે સાંદ્રતા છે એ દબાણના સમપ્રમાણમાં હોય એટલે કે મોલારિટીની જગ્યાએ દબાણનો એકમ લખવો પડે કેમ કે એકબીજાના સમપ્રમાણમાં એટલે દબાણનો એકમ શું થઈ જાય મોલારિટીની જગ્યાએ એટીએમ લખી નાખ મોલારિટી શું થાય મોલ પ્રતિ લિટર એની જગ્યાએ એટમોસ્ફિયર પ્રેશર સેકન્ડ ઇનવર્સ એટલે ખાસ ધ્યાન રાખજો કે કોઈ ગેસિયસ પ્રક્રિયક આપેલો હોય તો એટીએમ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સોલિડ અથવા તો લિક્વિડ ફોર્મમાં હોય તો આપણે શું લખીએ મોલ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ લખાય છે કેમ કે એકમનું પણ એટલું મહત્વ હોય એકમ લખવા ફરજિયાત છે બરાબર એટલે કોઈ પણ છેલ્લે આન્સર મળે તમારે એકમ લખવા